नमस्कार विद्यार्थी मित्रों, हूँ पंकज जयसवाल, फैकल्टी रिप्रेजेंटेटिव फैकल्टी ऑफ कॉमर्स एम एस यूनिवर्सिटी फ्रॉम ऑल गुजरात स्टूडेंट्स यूनियन एजीएसयू। फर्स्ट ईयर बीकॉमना रेग्युलर लेक्चर्स की शुरुआत थी गई है। विद्यार्थी मित्रों, मेन बिल्डिंग, यूनिट बिल्डिंग, गर्ल्स बिल्डिंग और पादरा कॉलेज लेक्चर्स लेवा माटे जई रहा है। हवे बात करीशुं आपणे एवा विद्यार्थीओ के जे लोको बारगामथी आवे छे, जिल्लामांथी आवे छे, जेम के सावली छे, करजन छे, पालेज छे, અને આવા જે જિલ્લામાંથી વિદ્યાર્થી મિત્રો આવે છે તો તે લોકો બસથી સફર કરતા હોય છે અને બસ દ્વારા એ લોકો સફર કરીને એમ એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરવા માટે આવતા હોય છે। તો તેવા દરેક વિદ્યાર્થી માટે જે સ્ટુડન્ટ પાસ હોય છે એ કાઢી આપવામાં આવે છે। સ્ટુડન્ટ પાસમાં જે ચાર્જિસ હોય છે કંઈક ને કંઈક ઓછું હોય છે, જેથી વિદ્યાર્થી મિત્રો એમાં કમ્ફર્ટેબલ હોય છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોને હું કહેવા માગું છું કે ફર્સ્ટ યર બીકોમ માટે બસ પાસ અને સાથે સાથે ટ્રેન પાસ, આપણે વાત કરીશું ટ્રેન પાસ, એ પણ હવે ફેકલ્ટીમાંથી જે કે તમારે સાઇન અને સ્ટેમ્પ લગાવવું હોય તો એ હવે કરી દેવામાં આવી રહ્યું છે। જે પણ વિદ્યાર્થી મિત્રો બસ અને ટ્રેનથી સફર કરતા હોય, ફર્સ્ટ યર બીકોમમાં લેક્ચર્સ લેવા માટે આવતા હોય, તો એ લોકોને હવે બસ પાસ ઉપર અને ટ્રેન પાસ ઉપર સ્ટેમ્પ અને સિગ્નેચર કરી દેવામાં આવશે। આના માટે પ્રોસેસ શું રહેશે? તો વિદ્યાર્થી મિત્રો જે પણ માર્ગથી આવતા હોય, બસ હોય કે ટ્રેન હોય, તો ત્યાં ડેપો પરથી અથવા કે રેલવે સ્ટેશન પરથી એ લોકોને કન્સેશન પાસ, એટલે કે જે પાસનું ફોર્મ હોય છે, એ ફોર્મ લેવાનું રહેશે। ફોર્મ ભરીને દરેક વિદ્યાર્થી મિત્રોને પોતાની જે ફીસ રિસિપ્ટ એ લોકોએ પેમેન્ટ કરી છે, ફી રિસિપ્ટની જેરોક્સ કોપી કઢાવવાની રહેશે, અને બસ પાસ અને ટ્રેન પાસ એ જે ફોર્મ હોય છે, ફોર્મ ભરીને જે તે બિલ્ડિંગ પર એ લોકોનું એડમિશન હોય, મેઇન બિલ્ડિંગ હોય તો મેઇન બિલ્ડિંગ, યુનિટ બિલ્ડિંગ હોય તો યુનિટ બિલ્ડિંગ, ગર્લ્સ બિલ્ડિંગ હોય તો ગર્લ્સ બિલ્ડિંગ અને પાદરા કોલેજ હોય તો પાદરા કોલેજ, ત્યાં આગળ એ લોકોને જઈને એ ફોર્મ અને જે એ લોકોની ફી રિસિપ્ટ હોય છે, જે ફીસ પેમેન્ટ કરી છે, એ ડોક્યુમેન્ટ એ લોકોને બતાવવાનું રહેશે, જેથી ત્યાંથી એ લોકોને સ્ટેમ્પ અને સિગ્નેચર કરી આપશે અને આગળ જઈને એ લોકોનું જે બસ પાસ અને ટ્રેન પાસ છે નીકળી જશે, જેથી એ લોકોનું જે ચાર્જ હોય છે, પેમેન્ટ ચાર્જ, એ કંઈક ને કંઈક ઓછું રહેશે અને સ્ટુડન્ટ ચાર્જમાં એ લોકો કન્વિન્સ કરી લેશે। તો આ હતી બસ પાસ અને ટ્રેન પાસ કઢાવવાની પ્રોસેસ। નમસ્કાર।